नमस्कार विद्यार्थी मित्रों, धोरण पांच विषय पर्यावरण में आपणे विषमो पाठ छे जंगलो कोना। जंगलनी दीकरी चित्रने जुओ, तमे शुं विचारो छो? आ बाळको लाकड़ी पर पुटलू बांधीने क्यां जाय छे? ज्यारे तमे जाणी लेशो त्यारे तमे पण एमनी साथे जवा इच्छशो। अहीं सरस मजानो जंगल बचावाने लगतो जे पाठ छे ए तमने आपवामां आवशे। विद्यार्थी मित्रों, पाठने पहेलेथी समजाईश, शरूआतमां तमने कही दईश तो तमने मजा नहीं आवे, तेम छतां ऊपर जल्दी जे माहिती छे एने मैं आपी दे कि अहींया जे सूर्यमणि नामनी छोकरी छे ए पहेला आवा जंगल विस्तारमां वसवाट करती थी अने कोई कारणोसर विकास माटे जंगलो कापवामां आवता तो एमने स्थळांतर करवुं पड़तुं हतुं। તેમને પોતાનું જંગલ હોવા છતાં પણ વસ્તુ બહારથી લાવીને ખરીદવી પડતી, એમને ખર્ચ કરવો પડતો, એમને એમના જ જંગલોમાંથી બહાર કાઢવામાં આવતા હતા। તો એની માટે, જંગલ બચાવવા માટે આ સૂર્યમણી જે છે એણે એક લડત શરૂ કરી હતી। એમણે શિક્ષણ મેળવીને આ અંગે લોકોને સમજાવ્યા હતા અને લોકોને જાગૃત કર્યા હતા અને એમને સાથ સહકાર પણ આપતી। तो आ पाठ में आप सूर्यमणि जे स्त्री है एना विषय आप थोड़ा अभ्यास करवानो छे के तेणे पोताना आसपासना विस्तारों में लोकोना बचाव माटे घणा बधा प्रयत्नों कर्या हता। बाळको जंगल में जाए छे त्यारे कूदे दौड़े वृक्षों पर चढ़े अने तेमनी कूदक भाषाओना गीतों गाय, जेम आपणे पण विद्यार्थी मित्रों उमंग में आवी जाए खुशी होय त्यारे सरस मजानुं जे छे ए गीतों गाता गाता आपणे आगळ जता होय छे। एम जंगलनी अंदर पण बाळको जे छे ए बाळको कूदता वृक्ष पर चढ़ता एम धीमे धीमे कूदके भूसके गीतों गाता गाता आगळ जाय छे। तेओ नीचे पड़ेला फूलों अने पांदड़ानो हार बनावा माटे भेगा करता अने जे नीचे पड़ेला जे फूलों छे सारा अने पांदड़ा छे ए भेगा करीने एनो हार बनावता हता। तेओ जंगली फळोनी मजा पण माणे, एटले के जे जंगली फळो अलग अलग होय, जेम आपणे अत्यारे एक प्रकारनुं ड्रेगन फळ आवे छे जेनो आपणा मुख्यमंत्री विजयभाई रूपाणीए एनुं कमलम नाम आप्युं छे, तेवा अवनवा जे छे फळो छे एनो पण आनंद माणता होय छे। आ उपरांत घणा बधा पक्षीओनी अवाजनी नकल करी शके तेवा पक्षीओ पण शोधी काढे। અત્યારે હાલ આપણા આસપાસના વિસ્તારોમાં ઘણા બધા પક્ષીઓ જોવા મળતા નથી। તમે દેશી સાપમાં જાત જાતના પક્ષીઓના નામ વાંચશો કે ભાઈ પપીહા, કાકા કૌવા, સુગરી, દરજીડો, તો આ બધા શું છે? પક્ષી, પોપટ, ચકલી, કાબર, કોયલ, મેના, તો આ બધા પક્ષીઓ આપણે અત્યારે માત્ર દેશી સાપમાં જ જોઈ શકીએ છીએ। આપણે આસપાસના આંગણામાં આ બધા પક્ષીઓ જોવા મળતા નથી। હળીમળીને કાગડો જોવા મળે, ચકલી જોવા મળે, એથી વધારે કોઈ પક્ષી આપણે જોઈ શકતા નથી। એનું કારણ છે પ્રદૂષણ અને જંગલોમાં થતો ઘટાડો। આજે તમે ઘણા બધા પક્ષીઓ જોઈ નહીં શકતા, એનું કારણ આ છે। તો એવા પક્ષીઓ સારા જે છે એમનો અવાજોની નકલ કરતા તેમની દીદી સૂર્યમણિ તેઓ સાથે આ બધામાં જોડાય છે અને એમની જે દીદી હતી સૂર્યમણિ એ એમની સાથે જોડાય છે। દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈને આવે છે। જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે વૃક્ષો, છોડ અને પ્રાણીઓ કેવી રીતે ઓળખવા। બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા સૂર્યમણિ હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્વના, આપણે જેટલું વાંચવા લખવાને મહત્વ આપીએ છીએ એવી રીતે જંગલોને પણ સમજવું ખૂબ જ અગત્યનું છે। અમે જંગલના લોકો છીએ, અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે। અહીંયા સૂર્યમણિ કહે છે કે અમે જંગલવાસી છે એટલે અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે। જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીએ નહીં, એટલે કે જો જંગલો ન હોય તો અમે અમારા કલ્પના કરી શકીએ નહીં। સૂર્યમણિની વાર્તા સત્ય વાર્તા છે। સૂર્યમણિ એ સ્ટાર ગર્લ છે, સ્ટાર ગર્લ એક યોજના છે। સૂર્યમણિ જે છે શું છે? એક સ્ટાર ગર્લ, એટલે કે સ્ટાર ગર્લ એક પ્રકારની યોજના છે સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવેલી, તે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓએ તેમનું જીવન શાળાએ જઈને બદલ્યું છે અને પોતે પોતાનું જીવન શાળામાં જઈને શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાનું જીવન બદલેલું છે। તમારા વિચારોમાં જંગલો શું છે? તો જંગલો આપણે વિચારીએ તો કે જંગલોમાં માત્ર વૃક્ષો હશે, બરાબર, પંખીઓ બેસતા હશે એવું આપણે વિચારતા હોઈએ છીએ। જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની શકે? હા, તમે
આજુબાજુ ઘણા બધા વૃક્ષો ઉગાડો અને યોગ્ય સમયસર પાણીને ખાતર આપો તો ઊંઘીને સરસ મજાનું જંગલ જેવું બની શકે છે. શોધી કાઢો અને લખો વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે. શું બધા જંગલો એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તમે કેટલા વૃક્ષો ઓળખી શકો? સૂર્યમણિ કહે છે, જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીએ નહીં, કારણ કે જંગલમાં એમનું જીવન હતું. ત્યાર પછી આવશે ઉંગાડું. સૂર્યમણિ બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. તેઓ શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી હતી. જે સૂર્યમણિ હતી એ શાળાએ જતી હતી, એ શાળાએ જવાનો જે રસ્તો હતો ટૂંકો, પણ એની જગ્યાએ જંગલનો રસ્તો પસંદ કરતી અને જંગલમાં થઈને જતી. સૂર્યમણિના પિતાએ નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરીને બજારમાં વેચવાનું કામ કરતો હતો. જે સૂર્યમણિના પિતા હતા એમને એક નાનું ખેતર હતું અને તેઓ જંગલમાંથી પાંદડા અને બધું ભેગા કરીને બજારમાં વેચતા હતા. તેની માતા વાંસમાંથી ટોપલીઓ અને નીચે પડેલા પાંદડાની થાળી બનાવતી હતી. અને સૂર્યમણિની જે માતા છે એ વાંસમાંથી ટોપલા બનાવવાના અને પાંદડાની જે થાળીઓ છે એ બનાવતી હતી. પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું લઈ શકતું નથી. પહેલાં શું હતું કે જંગલ વાપરવાનો બધાનો હક હતો, ગમે ત્યારે ગમે તે જઈને લઈ શકતા. પરંતુ અત્યારે એવી સમસ્યા સર્જાય છે કે ભાઈ જંગલમાંથી કોઈ એક પાંદડું પણ લઈ શકે નહીં. જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે, ઠેકેદારનું નામ શું હતું? શંભુ. ત્યારથી તે બુધિયામાં સિવાય સૂર્યમણિના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. તેઓ કહેતા હતા કે આપણે આ જંગલોના લોકો છીએ અને આપણે તેના પર હક છે, આપણે આપણું જંગલનું ધ્યાન રાખીએ છીએ, આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. શું કહે છે કે આપણે જંગલોને સાચવીએ છીએ, આ ઠેકેદાર જેમ વૃક્ષો કાપી નાખે છે એમ આપણે વૃક્ષો કાપતા નથી, આપણો તેના પર હક છે, આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ, આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી, જંગલો આપણી સહિયારી બેંક છે. સહિયારી એટલે કે જેમ બેંકમાં બધા જ લોકો ઉપયોગ કરી શકે છે એમ જંગલ પણ એક શું છે? સહકારી સહિયારી બેંક છે, એટલે બધાની ભાગીદારવાળી. અમારી કે તમારી નથી, આપણે તેમાંથી જેટલું જોઈએ તેટલું જ લઈએ છીએ, આપણી બધાની સંપત્તિ વાપરવાની નથી. શું કહે છે કે આપણે આપણી બધી સંપત્તિ વપરાય અને બધાએ એમાંથી થોડો થોડો ઉપયોગ કરવાનો છીએ. સૂર્યમણિના પિતા જમીનના નાના ટુકડા પર લાંબા સમય પરિવાર ચલાવી શકે તેમ હતા નહીં. જે સૂર્યમણિના પિતા હતા એમની પાસે માત્ર એક નાની જમીન હતી. હવે એ જમીનના આધારે તેઓ જે છે એ લાંબા સમય સુધી ખેતી કરી શકે તેવા હતા નહીં. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા અને જે પોતાની દીકરી સૂર્યમણિને લઈને શહેરમાં આવી ગયા. પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. પરંતુ શહેરમાં તો મોંઘવારી વધારે હોય ગામડા કરતાં પણ, એટલે એમની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ અને તેમની નાની દુકાન પરથી સૂર્યમણિના ઘરે મોકલતા હતા. કાકાના સખત પ્રયત્નોથી સૂર્યમણિને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો અને જે મણિયા કાકા હતા એમના પ્રયત્નોથી આ જે સૂર્યમણિ છે સૂર્યમણિને શું કર્યું કે શાળા છે બિશનપુરની શાળા એમાં એમને પ્રવેશ મળ્યો. અહીંયા તેમણે શાળાની ફી, ગણવેશ, પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા, એટલે કે સરકારી સ્કૂલ હતી અને વિદ્યાર્થી મિત્રો સરકારી સ્કૂલમાં તમને મફત ભણાવવામાં આવે છે. ત્યાં તમને ગણવેશ પણ આપવામાં આવે છે, ભોજનની પણ વ્યવસ્થા હોય છે. સૂર્યમણિ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણિને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું. સૂર્યમણિને તો પોતાનું જે ગામ છે એને છોડવું ગમતું ન હતું. આપણે પણ આપણે જે ઘર વિસ્તારમાં વસવાટ કરતા હોય અને પછી બીજે રહેવા જ્ઞાન થયું હોય તો આપણને કંઈ ગમતે નહીં. પરંતુ મણિયા કાકા એ દ્રઢ હતા. તેમણે તેને સમજાવ્યું, જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ. સૂર્યમણિએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે મને મદદ કરવા માટે. કાકાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે, તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે. મારું માન તારા માટે ભણવું અને કાયદા વિશે સમજવું એ મહત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલોને બચાવી શકીશ અને ત્યાર પછી તું આપણા જંગલોને બચાવી શકીશ. નાની સૂર્યમણિએ સાંભળ્યું, તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો. ત્યાર પછી આવશે સૂર્યમણિની સફર, એટલે કે સૂર્યમણિએ જે પોતાના જીવન દરમિયાન આગળ વધી પ્રગતિ કરી, મુશ્કેલીઓ સહન કરીને એના વિશે આપણને બતાવે છે.
બિશનપુરની શાળા જોઈને સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે BA પાસ કર્યું. BA કરનારી ગામમાં આ પહેલી છોકરી હતી. શું કર્યું કે પોતે જે શાળાએ જતી હતી બિશનપુર, એ શાળાની નજીકમાં જંગલ હતું એ જોઈને એને ખૂબ જ ખુશ થઈ ગઈ અને ગામની અંદર BA કરનારી આ પ્રથમ સ્ત્રી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે એક પત્રકાર વાસવી દીદીને મળતી સૂર્યમણી જલ્દી તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનમાં કામમાં જોડાઈ ગઈ. કારણ કે જંગલની સ્ત્રી હતી, જંગલનું મહત્ત્વ સમજેલી હતી, પોતાના જંગલને બચાવવા માટે પણ પ્રયત્ન કર્યા હતા. એટલે એ પણ જે પત્રકાર વાસવી દીદી હતી એની સાથે ભળી ગઈ અને ઝારખંડમાં જે જંગલ બચાવો આંદોલન, એટલે કે જે લોકો જંગલને કાપી નાખતા હતા, તો એ જંગલોને બચાવવા માટે જંગલ બચાવો આંદોલન માટે તેઓ કામમાં જોડાઈ હતી સૂર્યમણી. આ કામ સૂર્યમણીને ખૂબ જ દૂર નગરો અને શહેરમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું, એના પિતાને ગમ્યું નહીં, કારણ કે પોતાની દીકરી પોતાનીથી દૂર જતી હતી. પરંતુ સૂર્યમણીએ તો કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં પણ તેણે ગામના લોકોને હક માટે પણ લડત ચાલુ કરી અને સાથે સાથે જંગલો બચાવ આંદોલન તો કરતી પણ સાથે સાથે જે સ્ત્રીઓને હક મળવા જોઈએ, લોકોને હકો મળવા જોઈએ, એના માટે પણ તેઓ લડત લડતી હતી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી હતી અને તેનો મિત્ર જે બીજોએ હતો એણે તેને આ કામમાં મદદ કરી હતી. સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી. બરાબર, સૂર્યમણીનો બીજો મિત્ર કયો હતો? મિર્ચી. પહેલો હતો બીજોએ, જે દિવસ રાત તેની સાથે રહેતો. સૂર્યમણી તેના બધા જ સ્વપ્ન અને વિચારોને તેની સાથે આપલે કરતી. મિર્ચી સાંભળે અને કહે કી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સ્વપ્ન હતું. બરાબર, અહીં પૂછાશે એક વાક્યનો પ્રશ્ન કે ભાઈ સૂર્યમણી કઈ જાતિની સ્ત્રી હતી? તો કુદુક જાતિ માટેની સ્ત્રી હતી અને એનું સ્વપ્ન હતું. તે તેના લોકોને વનવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવ તેવી ઈચ્છતા હતા. સૂર્યમણીનું તોરણ. જ્યારે સૂર્યમણીએ વાસવી દીદીને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે 21 વર્ષની હતી. તેણે તોરંગ કહ્યું. કુદુક ભાષામાં તેનો મતલબ થાય છે જંગલ. કુદુક ભાષામાં તોરંગનો શું થાય? જંગલ. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવાર પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને પારંપરિક કપડાં પહેરીને મજા માણે. તેઓ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં, આપણે પણ આપણી સંસ્કૃતિ ભૂલવી જોઈએ નહીં. એમ એ લોકોને પણ કહે છે કે આપણે આપણું જે સંગીત છે પરંપરાગત એ સંગીત ભૂલવું જોઈએ નહીં. બાળકો પણ છોડવામાંથી ઔષધિ અને વાંસમાંથી વસ્તુ બનાવવાની કલા શીખવા જોઈએ. બાળકોએ શાળાની ભાષા શીખવી જોઈએ પરંતુ તેમને પોતાની ભાષા સાથે જોડવા જોઈએ. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું. કુંદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા પણ ત્યાં મૂકવામાં આવ્યા. જ્યારે પણ કોઈ અન્યાય થાય ત્યારે તે ડર લાગે કે તેમની જમીન કે આજીવિકા લઈ લેવામાં આવશે ત્યારે તેઓ સૂર્યમણી પાસે પહોંચી જતા. એટલે કોઈને કોઈ ડર લાગે કે ભાઈ આ લોકો પોતાની આમની જમીન કોઈ લઈ લેશે તો એ સૂર્યમણી પાસે રક્ષણ માટે અથવા તો હક માટે ત્યાં પહોંચી જતા. સૂર્યમણી તેમના હક માટે લડતી. સૂર્યમણી અને બીજેએ લગ્ન કરી લીધા. જો પહેલા મિત્રો હતા પછી બંને સાથે રહેવાથી બંને લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો પ્રશંસા કરે છે. તેમના બીજા દેશમાં પણ તેમના અનુભવોની આપલે કરવામાં આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ નવા આંદોલનના કાયદા માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. જે લોકો જંગલમાં ઓછામાં ઓછા 25 વર્ષથી રહેતા હોય તેઓને જંગલમાં જમીન પર અને ત્યાં ઊંઘે તેનો હક છે તે જંગલમાંથી કાઢી મૂકવા જોઈએ નહીં અને જંગલોમાં રક્ષણ કામ તેમની ગ્રામ સભા દ્વારા થવું જોઈએ. અને જંગલોમાં જે રક્ષણનું કામ છે શેના દ્વારા થાય છે? તો તેમના ગ્રામ સભા દ્વારા એનું રક્ષણ કરવામાં આવે છે. અહીંયા એક છોકરીએ સરસ મજાનું મુખ્યમંત્રીને જે છે 10મા ધોરણની એ પત્ર લખ્યો છે કે અમારા જેવા વનવાસી માટે જંગલ બધું જ છે. એટલે અમારા માટે જંગલ એ જ અમારા ઘર જેવું છે. અમે એક દિવસ માટે પણ જંગલથી દૂર રહી શકતા નથી. સરકારે વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ જે કે બંધ ફેક્ટરીઓ અને બાંધવી વગેરે ચાલુ કરી છે. જે જંગલો અમારા છે અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. એટલે સરકારે જે યોજનાઓ ઘડી બંધ બાંધતા એના કારણે શું થયું? જંગલોનો નાશ કરવામાં આવતો. એટલે કે અમારા જંગલો અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે. આ બધી યોજનાઓને કારણે અમને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ કે જંગલના લોકો ક્યાં જશે અને તેમની આજીવિકા શું થશે.
જો જંગલ જ નહીં હોય તો લાખો પ્રાણીઓ જંગલમાં રહે છે તે ક્યાં જશે? આપણે કે આપણે આપણી જમીનમાં એલ્યુમિનિયમ જેવા ખનીજો માટે ખોદીશું તો શું બાકી રહેશે? ફક્ત પ્રદૂષિત હવા, પાણી અને માઇલો સુધી વિરાન જમીન. તો અહીંયા જે છોકરી 10મા ધોરણની છે એણે સરસ મજાનો પત્ર લખ્યો. વિચારવા જેવી વાત છે વિદ્યાર્થી મિત્રો બરાબર, કે ભાઈ આપણે એ બધું ખોદીને મેળવી લઈશું તો આપણી પાસે રહેશે શું? તો ફક્ત પ્રદૂષિત હવા જે આપણે અત્યારે અનુભવીએ છીએ, દૂષિત પાણી અને વિરાન જમીન. અહીંયા તમને ભારતનો નકશો પણ આપેલો છે, તમે જોજો અભ્યાસ કરજો એ શું બતાવે છે. તો એમાં ખાસ કરીને લીલા જંગલો તમને જોવા મળે છે. અહીંયા તમને બતાવેલું છે લીલા કલરનું, તો આ આછા ગાઢ જંગલો અને વાદળી કલર જે એકદમ ગાઢ જંગલોનો નિર્દેશ કરે છે. પછી આવશે મિઝોરમમાં ખેતી માટે લોટરી. તમે સૂર્યમણીની વાર્તામાં ઝારખંડ જંગલો વિશે વાંચ્યું, હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલા જંગલો વિશે વાંચે. જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે. ટન 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 જેવો ઘંટ વાગ્યો અને લોમેન્ટ આ ડીંગી ડીંગીમાં ઝડપથી ઘરે જવા માટે તેની ભેગ ભરી. લોમેન્ટ અને ડીંગીએ રસ્તામાં તેઓ ઝરણા પાસે વાંસમાંથી બનેલા કપથી પાણી પીવા માટે તેની બેગ ભરી, પાણીની પીવા માટે ઊભા રહ્યા. આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાયમા સર પણ ઉતાવળમાં હતા. આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી. શેની હતી? પંચાયતની સભા. અને તે સભામાં લોટરી નીકળવાની હતી. તે કયા પરિવારને ખેતી કરવા કેટલી જમીન મળશે એ જમીન આખા ગામની હતી, કોઈ એક વ્યક્તિની ન હતી. તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવાના વારા રાખ્યા હતા. એટલે કે જે મિઝોરમમાં ખેતી માટેની લોટરી હતી એ જમીન હતી, એના પર કોઈનો હક નહોતો, એટલે જેનું નામ આવે એને જમીન પર ખેતી કરવાનું હતું. વાંસમાંથી બનાવેલા સુંદર ઘડાને ખૂબ સારી રીતે હલાવવામાં આવે, તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે, સાયમાસનના પરિવારને પહેલી તક મળે છે. શું કરે છે કે ખેતી કરવા માટે સૌથી પહેલાં તક કોને મળે છે? તો સાયમાસનના પરિવારને. એટલે કે એક ઘડામાં હોય એમાં ચિઠ્ઠી નાખવામાં આવે અને જેનું નામ આવે એણે ખેતી કરવાની. તેમણે કહ્યું, હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી, પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ. ગયા વર્ષે મેં વધારે લીધી પરંતુ ખેતી સારી થઈ નહીં. મારી બહેન જીરાના લગ્ન બાદ તે સાસરે જતી રહી, પછી એકલા હાથે ખેતી સંભાળવાનું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. શું કહે છે કે આ માટે હું ખેતી માટે બહુ જમીન લઈશ નહીં, કારણ કે હવે હું એકલો છું અને બહુ ખેતી કરી શકું તેમ નથી. સાયમા સરે 3 ટીન જમીન પૂછ્યું. નાની માથીનીએ પૂછ્યું, 3 ટીન જમીન એટલે શું? ચાઈમુએ સમજાવ્યું, જેના પર આપણે 1 ટીન બીજ ઉગાડી શકીએ તેને 1 ટીન જમીન કહેવાય. અને ગામના પરિવારો એક પછી એક એ જમીનને ખેતી માટે મળવા લાગી. પછી આવશે ઝૂમ કૃષિ. ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીનના થોડા વર્ષ માટે પાક લીધા વગર રાખવામાં આવે છે, ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી. વાંસ અને અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવામાં આવતા નથી, તેઓ કાપીને બાળી દેવામાં આવે છે અને તેની રાખ જમીન ફળદ્રુપ બને છે. ઝૂમ ખેતી એટલે કે એકવાર પાક લઈ ગયા પછી તેને થોડા સમય માટે એને ઉપયોગમાં લેવામાં આવતી નથી. તેના પર જે વનસ્પતિ ઊગે છે એને સુકાવવામાં આવે છે અને ત્યાર પછી એને સળગાવી દેવામાં આવે છે અને જમીનની ફળદ્રુપતા તરીકે કામ કરે છે. સળગાવતી વખતે ધ્યાનમાં રાખવામાં કે આગ જંગલ બીજાના ભાગ સુધી પહોંચે નહીં, અને એ પણ ધ્યાન રાખવું કે આગ બીજા અન્ય જંગલો સુધી પણ પહોંચવી જોઈએ નહીં. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે, અને જે શું થાય કે જમીન ખેતી માટે તૈયાર થાય પછી એને થોડી શું કરવામાં ખોદવામાં આવે છે, ખેડવામાં આવતી નહીં. તેના પર બીજ નાખવામાં આવે છે અને ખેતરના જુદા જુદા પ્રકારના પાક લઈને મકાઈ, ચોખા, શાકભાજી જેવા પાકો ઉગાડી શકાય છે. અનિચ્છનીય છોડ કાઢવામાં આવતા નથી, તેને ફક્ત કાપવામાં આવે છે, તેથી જમીનમાં ભળી જાય અને તે જમીનમાં ફળદ્રુપ બનાવવામાં મદદ કરે. જે અનિચ્છનીય છોડ જમીનમાંથી કાઢવામાં આવતા નથી પણ શું કરવામાં આવે છે, એને કાપી નાખવામાં આવે છે અને તેને ફળદ્રુપ જમીનમાં ઉપયોગમાં લઈ શકાય. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજાઓને મદદ કરે છે અને તેઓ ખાવાનું પણ આપવું પડે છે. અને કોઈ વ્યક્તિ ગામમાં સક્ષમ ન હોય તો શું કરે, આપણે એની મદદ કરવી પડે છે. અને ખાસ કરીને આપણા ગ્રામીણ વિસ્તારોમાં આવા એકબીજાને સહાયતા વધારે જોવા મળે છે. શહેરોમાં આવી સહાયતાવાળું બહુ જોવા મળતું નથી વિદ્યાર્થી મિત્રો, પણ ખાસ ગ્રામીણ સમાજમાં વધારે જોવા મળે છે કે લોકો એકબીજાને વધારે પડતી મદદ કરતા હોય છે.
અહીંનો મુખ્ય પાક ચોખા છે. જે મિઝોરમમાં હતો એ શું કહે છે કે ત્યાંનો મુખ્ય પાક કયો છે? તો કે ચોખા. તેને ઘરે લઈ જઈને જવું મુશ્કેલી છે. પર્વતીય પ્રદેશ પર રસ્તા હોતા નથી. લોકોએ પાક તેમની પીઠ પર ઉપાડી લેવો જવો પડે છે અને તેમાં ઘણા અઠવાડિયા લાગે છે. અને લોકોએ જે પાક ઘર સુધી લઈ જવા માટે શું થાય કે પહાડી વિસ્તાર એટલે કોઈ સાધન દ્વારા લઈ જઈ શકાતો નથી. વ્યક્તિએ પોતાની પીઠ ઉપર એને ઉંચકવો પડે છે અને ઘણા બધા સમય લાગે છે, અઠવાડિયા લાગે છે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને રાંધીને જમે છે, જેને આપણે ઉજાણી કહીએ, ગાય છે અને નૃત્ય કરે છે. તેઓ ખાસ ચેરાવ નૃત્ય કરે છે. મિઝોરમના લોકો કયું નૃત્ય કરે છે? ચેરાવ. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજા સાથે જમીન પર વાંસની લાકડીઓ રાખીને બેસે છે અને જેવું નગારો હોય તે વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે. નૃત્યકારો વાંસની લાકડીની અંદર બહાર શું કરે છે? તાલ સાથે નૃત્ય કરે છે. તમે ઘણીવાર ટીવીમાં પણ જોયું હશે. ચેરાવ નૃત્ય વિશે જાણકારી મેળવો અને વર્ગમાં જોવો કે ભાઈ વાંસની અંદર શું થાય કે ચાર પ્રકારના જે ચારે બાજુ આમને સામને બબ્બે વાંસળા લઈને બેઠા હોય આ રીતના હોય અને આ રીતના વચ્ચે, તો વચ્ચે જે ચોરસ ખાનું બને છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્યાંથી પગ કુદા કુદા ભેગા આમ ખુલ્લું આ રીતનું થતું હોય છે કે એમ કરીને તમે શું કરો છો, ત્યાં નૃત્ય થતું, આ રીતનું ચેરાવ નૃત્ય હોય છે. મિઝોરમના 3/4 લોકો જંગલો સાથે જોડાયેલા છે. અહીંનું જીવન મુશ્કેલી ભર્યું છે, પરંતુ બધા જ બાળકો શાળાએ જાય છે. તમે તેમના થોડા અહીં જોઈ શકો છો. તેમને પાંદડાની સિસોટી કેવી મસ્ત વગાડે છે. આપણે પણ વિદ્યાર્થી મિત્રો પાંદડાની સિસોટી, તમારા ખાસ માતા પિતા જો સરકારી સ્કૂલમાં ભણ્યા હોય તો આવી પાંદડાની પીપુડી પછી પાન બનાવીને પણ ખાધેલા હશે. આ બધા દિવસો એમને યાદ આવશે. જો તમે યાદ કરાવો તો કે તમે સ્કૂલમાં શું કરતા હતા, તો એ પણ કહેશે કે ભાઈ અમે પણ પીપળના પાંદડે ચડીને પાંદડા ખાતા હતા, પીલુડી ખાધેલી છે, બોરા ખાધા છે, પછી એની પીપુડી બનાવી છે. તો સરસ મજાનું એ જીવન હતું. તમે પણ આવી સિસોટી બનાવી શકો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ પૂર્ણ થાય છે. પાઠને લગતા જે પ્રશ્નોના જવાબ સ્વાધ્યાય પૂથીમાં છે એ તમને PDF ફાઇલ દ્વારા મોકલી આપવામાં આવશે.